કોમ્પ્યુટર એક યંત્ર છે અને ઉત્કૃષ્ટ ઝડપ માહિતી ચોકસાઈપૂર્વક ગણતરી કરી આપે છે અધ્યયન પ્રક્રિયામાં બિનઆધારભૂત પરિશ્રમના પ્રમાણને ઘટાડવાનું ઉચિત સાધન છે વિદ્યાર્થીને ગણતરી માહિતીની પુનઃ પ્રાપ્તિ વગેરે માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આ ઉધારાત્મક રૂપાવલી સહાયભૂત બને છે હવે હું એમ કહેવા માગું છું કે આ કોમ્પ્યુટર સહાયક અધ્યયન પેકેજ કોમ્પ્યુટર સહાયક અધ્યયન પેકેજ એ શું છે અને કેવી રીતે કામ કરે છે આના સંદર્ભમાં આપણે હવે જોવું પડે અર્થાત કાલ પેકેજ મોટેભાગે આ એવા ઉપકરણો છે જે બજારમાં ઉપલબ્ધ છે જુદા જુદા વિષય માટે ગણિત વિજ્ઞાન ભાષા ડ્રોઈંગ અનેક વિષયો માટે આવા ઉપકરણો બજારમાંથી તૈયાર મળે છે તો આ કમ્પ્યુટર સહાયક અધ્યયન એ પણ એક પ્રકારનું ઉપકરણ છે આવા ઉપકરણના અર્થ વિશે માન્ય સુભાષભાઈ પ્રકાશ પાડશે સુભાષભાઈ કમ્પ્યુટર આસિસ્ટેટ લર્નિંગનું જે કેલ પેકેજ છે એનો અર્થ જોઈએ તો આ બધા ઉપકરણોમાંનું એક એવું ઉપકરણ છે કે જેમાં શિક્ષક તેની અધ્યાપન અને અધ્યયનની સમસ્યાઓ ઉકેલવામાં ઉપયોગ કરી શકે છે આ જે પેકેજ છે તેમાં મુદ્રિત સામગ્રીઓ હોય છે ટાઈપ કરીને કાંઈક કેટલાક શબ્દો કે શબ્દ અક્ષરો મૂકવામાં આવ્યા હોય છે આ સાથે વ્યાખ્યાનો હોય કાંઈક ટ્યુટોરિયલ હોય કાંઈક પુસ્તક સિવાયની કંઈક માહિતી હોય કંઈક વિડીયો હોય એ બધાનો સમગ્ર રૂપે રૂપે રીતે રજૂઆત થાય છે આ પેકેજની રચના કરવા જઈએ તો એમાં શિક્ષક પાસે અલગ અલગ પ્રયુક્તિઓ અને સંસાધનો વિશેની જાણકારી હોવી જોઈએ તેમાં એ પેકેજ પેકેજની રચના કરતી વખતે પ્રયુક્તિઓ એ શિક્ષક પોતાની સામર્થ્યો પોતાની મર્યાદાઓ એના વિશે જાણકારી પ્રાપ્ત કરી અને એના આધારે એ ચોક્કસ પ્રકારની માહિતીઓના નિર્ણયો એની પાસે હોવા જોઈએ આ સાથે તેના સંદર્ભમાં તેણે કઈ પ્રકારનો ફાળો આપવાનો છે તે અંગેના હેતુઓ અને વ્યૂહરચનાઓ વિચારી લેવી પડે છે તેમાં તેની પાસે એ જે રૂપાવલીઓ અગાઉ આપણે વાત કરી એ રૂપાવલીઓ વિશેની પણ પૂરતી માહિતી હોવી જોઈએ કે રૂપાવલીઓનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને એના આધારે એ એ રચના તરફ આગળ વધી શકે છે સાહેબ હવે એ જે રચનાના તબક્કાઓ છે એ વિશે જરા વાત કરો સુભાષભાઈ આપે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કાલ પેકેજની રચના એના તબક્કાઓ વિશે આપણે જરૂર જોઈએ અને એની સાથે આપણે સ્લાઇડને પણ જોતા જઈશું સૌથી પહેલાં તો શૈક્ષણિક હેતુઓની સ્પષ્ટતા એ થવી જોઈએ ત્યાર પછી સમગ્ર યોજના એ ત્રણ ભાગમાં વિભાજીત થાય છે કાલના ફાળાની યોજના વિદ્યાર્થીની નોંધની યોજના અને અન્ય એટલે સહાયક ફાળાની યોજના આ ત્રણ પ્રકારની સમગ્ર યોજના હવે આગળ આપણે વધારવી પડશે બીજી સ્લાઇડ તરફ આપણે જોઈશું કાલના ફાળાની યોજના વિદ્યાર્થી નોંધની યોજના અને અન્ય ફાળાની યોજનામાંથી આપણે કંઈક રચનાઓ કરવી પડશે આ રચનાને એક તબક્કે આપણે ઉત્પાદન પણ કહી શકીએ અને આ રચનાઓ થયા પછી રચનાઓ થયા પછી આપણે એક્સપરિમેન્ટલ જૂથ સાથે પૂર્વેક્ષણ કરીને એનું મૂલ્યાંકન કરીને એ કેટલી રચનાઓ ઉપયોગી છે અથવા એની કંઈ કંઈ ખામીઓ છે કઈ બાબતની નોંધ લેવા જેવી છે કઈ બાબતમાં પરિવર્તન કરવા જેવા છે એ પરિવર્તન કરવાની બાબતો અજમાયશ કર્યા પછી આપણે લેવી જોઈએ અને આ પ્રાયોગિક જૂથ સાથે પૂર્વેક્ષણ કર્યા પછી તેમાં આવશ્યક પરિવર્તનો કરવાના છે આવશ્યક પરિવર્તનો થઈ જાય એ આવશ્યક પરિવર્તનો થયા પછીની જે રચનાઓ કાલ પેકેજની તૈયાર થઈ છે તેનો બહુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપર સામાન્યપણે આપણે ઉપયોગ કરવો પડશે અને આવા ઉપયોગ પછી એની અંદર રહેલી ખામીઓ એમાં રહેલા સુધારાઓ આ બધું જે આવશે એમાંથી કેટલાક આવશ્યક પરિવર્તનો કરવા પડશે આ આવશ્યક પરિવર્તનો કર્યા પછી આપણે પુનઃ પાછા શૈક્ષણિક હેતુઓની સ્પષ્ટતા સાથે આ પરિવર્તનો સુસંગત છે કે કેમ એને ચકાસીને એને મંજૂર કરીને ફેરફાર કરીને ફાઇનલ આવું કાલ પેકેજ તૈયાર થશે જે ભવિષ્યમાં અનેક માટે દરેક માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે આવો આ કાલ પેકેજના અંગ્રેજીમાં કયા તબક્કામાં આ કાલ પેકેજ વેચાયેલું છે એની વાત સુભાષભાઈ કરશે આ કાર્લ પેકેજને અંગ્રેજીમાં આઠ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે એક છે ક્લેરિફિકેશન ઓફ એજ્યુકેશન ઓબ્જેક્ટિવસ ઓવરઓલ ડિઝાઇન ડિઝાઇન ઓફ કાર્લ કન્ટ્રીબ્યુશન ડિઝાઇન ઓફ સ્ટુડન્ટ નોટ્સ ડિઝાઇન ઓફ અધર કન્ટ્રીબ્યુશન્સ ચોથું છે પ્રોડક્શન 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 ત્રણે ત્રણના દ્વારા રચના ટ્રાયલ વિથ એક્સમેન્ટલ ગ્રુપ એન્ડ ઇવેલ્યુએશન મોડિફિકેશન જનરલ યુટિલાઇઝેશન ઓન સ્ટન્ટ એન્ડ ઇવલેશન અને અંતિમ છે મોડિફિકેશન કાલ પેકેટની રચનાના તબક્કા જોઈ ગયા પછી હવે એની રજૂઆતના તબક્કા તરફ જવું છે મારે એવું કેવું છે બલા સાહેબ કે આ રજૂઆતનો પહેલો તબક્કો તમે સમજાવી શકશો હા સાહેબ જરૂર છે લાઈટ દ્વારા જોઈશું આપણે ઓકે બોલો અંશે લોકોના મનમાં કાલનું રૂઢિગત ચિત્ર એવું હોય છે કે એક વિદ્યાર્થી કમ્પ્યુટર મોનિટરની સામે બેસે છે તેના પડદા પર રજૂ થતો સંદેશો વાંચે છે અને કીબોર્ડ પરથી તેનો પ્રતિચાર ટાઈપ કરે છે આવા ટાઈપ કરેલા સંદેશાઓ માટે કાલ પેકેજની અંદર આગળ પણ આ સ્લાઇડ દ્વારા આપણે ચકાસી શકીશું વિદ્યાર્થીઓને કમ્પ્યુટર દ્વારા શિક્ષણ પ્રાપ્તિ કરવાનો આ એક સૌથી સામાન્ય માર્ગ છે પરંતુ તે બધા જ સંજોગોમાં ખૂબ જ અસરકારક હોય એવું પણ આવશ્યક નથી માત્ર લેખિત માહિતી જ નહીં પરંતુ તેની સાથે આવશ્યક ચિત્રો અર્થાત ગ્રાફિક્સ આ ચલચિત્રો પણ રજૂ કરીને જેમ કે સિમ્યુલેશનમાં બને છે તેવી રીતે પણ રજૂઆત કરી શકાય સુભાષભાઈ આ રજૂઆતના સંદર્ભમાં તમે થોડો પ્રકાશ પાડશો હા પેકેજ જે છે તે શૈક્ષણિક રીતે ઘણું જ ઉચિત થઈ પડે છે અને ઘણા સંજોગોમાં પ્રતિકરણ અને અમાનવીય કે જેને કાલ્પનિક કહેવામાં આવે છે તો એ મુજબ વિદ્યાર્થીઓ જોડીમાં કામ કરે છે અને એનાથી તે એમના માટે લાભદાયક નીવડે છે જેને કાલ પેકેજમાં દર્શાવવામાં આવે છે શૈક્ષણિક રીતે કાલ પાઠને વધુ સમૃદ્ધ બનાવે છે કારણ કે વિદ્યાર્થીઓ તેમની પ્રગતિની એકબીજાને તેઓની સમસ્યાઓમાં સમજમાં અને ઉત્કલ્પનાઓમાં મદદરૂપ થઈ શકે બહુ સરસ વાત કરી બહુ સરસ વાત કરી સુભાષભાઈ આપણે આ કાલ પેકેજ જે છે એને બે રીતે જોવાની કોશિશ કરીશું કોઈ એક જ વિદ્યાર્થીના સંદર્ભમાં કાલ પેકેજ કેવી રીતે પોતાની રજૂઆત કરી શકે છે એની વાત કરવી છે અને જ્યારે એક કરતાં વધારે એટલે બે અથવા બેથી વધારે જોડીમાં વિદ્યાર્થીઓ કામ કરતા હોય ત્યારે આ કાલ પેકેજ કેવી રીતે કામ કરી શકે એની વાત જોવી છે ચાલો આપણે એક સ્લાઇડ જોઈએ કાલ પેકેજ એક હોય ત્યારે ભલા સાહેબ તમે કેવી રીતે આની રજૂઆત કરી શકો આ ચિત્રને સ્લાઇડના માધ્યમથી હા સર જરૂરથી માહિતી માહિતી માર્ગદર્શન પ્રતિચાર પ્રતિપુષ્ટિ અધ્યયન સામગ્રીઓ કોમ્પ્યુટર બહુ સરસ વાત કરી આપણી સામે જો ચિત્રની અંદર મૂકવામાં આવ્યું છે અધ્યયન સામગ્રીઓ એક બાજુ મૂકવામાં આવ્યું છે એની સાથે કોમ્પ્યુટર જોડવામાં આવ્યું છે અને આ બેની સામે એક વિદ્યાર્થી બેઠો છે આ એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને અધ્યયનની માહિતી મેળવવી છે અધ્યયન સામગ્રી દ્વારા અને આ સામગ્રીનો એ પોતે જાતે પણ ઉપયોગ કરે છે અથવા વાયા કોમ્પ્યુટર ઉપયોગ કરે છે માહિતી અંગેનું માર્ગદર્શન મેળવે છે એને જેમ જેમ માહિતી સારી લાગતી જાય છે એમ સારો પ્રતિચાર આપતો થાય છે અને સારા પ્રતિચાર આપતી વખતે એ આગળ જોવાની ઈચ્છા રાખે છે એટલે પ્રતિપુષ્ટિનું કામ પણ કરે છે આમ એક જ વિદ્યાર્થી જ્યારે બેઠો હોય ત્યારે કાલ પેકેજની આ એવું ઉપકરણ વિદ્યાર્થી માટે વ્યક્તિગત બની જાય છે મારે એવું પણ કહેવું છે બધી જગ્યાએ એક જ વિદ્યાર્થી તો હોતો નથી એટલે આવા કાલ પેકેજ જોડીમાં અથવા તો વધારે વિદ્યાર્થીઓ હોય ત્યારે કેવી રીતે તૈયાર કરવા જોઈએ આ આ અંગેની સ્લાઇડ અંગે માન્ય સુભાષભાઈ આપણને પ્રકાશ પાડશે હા સાહેબ આપણે જે રીતે હમણાં વાત કરી કે એક વિદ્યાર્થી માટે એક વિદ્યાર્થી તેની સાથે કોમ્પ્યુટર અને અધ્યયન સામગ્રી એ ત્રણનો સમાવેશ થાય છે તો અહીં જ્યારે અન્ય વિદ્યાર્થી જોડાય છે ત્યારે એની સાથે આંતક્રિયાઓ થશે એ વિદ્ય એક વિદ્યાર્થી ચોક્કસ કોમ્પ્યુટર સાથે અંતક્રિયા કરે છે અન્ય વિદ્યાર્થી પણ કોમ્પ્યુટર સાથે અંતક્રિયા કરે છે અને બંને વિદ્યાર્થી વિદ્યાર્થી પણ એની વચ્ચે પણ આંતક્રિયા થશે વિદ્યાર્થી કોમ્પ્યુટરને કાંઈક કંઈક માહિતી પ્રાપ્ત કરે છે અને એના આધારે પ્રતિપૃષ્ટિ પ્રાપ્ત કરી પ્રતિચારોની પ્રાપ્તિ થાય છે માહિતીનું આધારે માર્ગદર્શન પ્રાપ્ત કરે છે માહિતી મેળવે છે તેને અન્ય વિદ્યાર્થી પાસે પહોંચાડે છે અન્ય વિદ્યાર્થી તેને પણ પહોંચાડે છે અને એના આધારે એ જે તે અધ્યયન સામગ્રીમાંથી માહિતીને પ્રાપ્ત કરે છે ખૂબ સરસ વાત કરી પુનઃ આ પેકેજને જરા નજર સમક્ષ રાખીએ આ પેકેજને તમે આમ જોઈ શકો કે પેકેજની આ સ્લાઇડની અંદર વિદ્યાર્થી અ એટલે એ અને વિદ્યાર્થી બી આ બે વિદ્યાર્થીઓ છે આ બે વિદ્યાર્થીઓ વચ્ચે કમ્પ્યુટર પણ છે અને લર્નિંગ મટિરિયલ્સ છે આ લર્નિંગ મટિરિયલ્સ બંને વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ મેળવે છે અને કમ્પ્યુટર દ્વારા પણ બંને વિદ્યાર્થીઓ મેળવે છે અને કમ્પ્યુટરમાંથી સારી લગતી માહિતી અંગે એ પ્રતિચાર આપે છે અને પ્રતિચાર આપવાથી કોમ્પ્યુટરમાં એ આગળને આગળ નવી માહિતીની શોધ કરતો જાય છે જરૂર પડે તો આવી માહિતી એ બી વિદ્યાર્થી પાસેથી પણ લઈને મેળવી શકે છે અથવા તો પોતાની માહિતીમાં જે કંઈ પોતે આગળ વધ્યો છે એની માહિતી કોમ્પ્યુટરના આધાર ઉપર એ એ વિદ્યાર્થી બીને બી વિદ્યાર્થી એને એ કોમ્પ્યુટરના માધ્યમથી પહોંચાડતો હોય છે અને એ રીતે બંને વિદ્યાર્થીઓ એક બીજાની આંતરક્રિયાઓ સાથે જોઈને એક સારું અધ્યયન પર્યાવરણ એ ક્રિએટ કરે છે અને આવા અધ્યયન સારા પર્યાવરણની અંદર ખૂબ સરસ રીતે બંને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સહાયક આ જે અધ્યયન છે એના મારફતે પોતાના વિષયની અંદર પોતાની જ્ઞાનાત્મક પાસાની અંદર પોતાના સર્જનની અંદર એ ખૂબ આગળને આગળ વધતો જાય છે તો હવે પ્રશ્ન આવો ઊભો થાય છે કે શું આ કાલ પેકેજ આપણા અભ્યાસક્રમ સાથે વણી શકાય અથવા તો એને ઉપયોગ કરવો હતો કરવાની એની અંદર શક્યતા છે ખરી આવા કાલ પેકેજનું મહત્ત્વ પણ શું હોઈ શકે આવી બધી બાબતો આપણી સમક્ષ આવીને ઊભી રહે છે તો સૌથી પહેલાં આપણે કાલ પેકેજનો અભ્યાસક્રમના સંદર્ભમાં શું ઉપયોગ છે અથવા શું મહત્ત્વ છે એના બે ચાર મુદ્દાઓ વિશે સુભાષભય આપણને પ્રકાશ પાડશે આમાં કાલ પેકેજ છે જેને એક વિદ્યાર્થી પોતાની જાતે અભ્યાસ કરે છે અન્ય વિદ્યાર્થી સાથે રહી અને કમ્પ્યુટર દ્વારા આંતરક્રિયાઓ કરીને પણ અભ્યાસ કરે છે આ સાથે જોઈએ તો એની ઉપયોગિતામાં અન્ય સ્વઅધ્યયન માધ્યમોની જેમ જ એ સંપૂર્ણ અને સ્વયં સંચાલિત શિક્ષણ તંત્રના આધાર તરીકે પસંદ કરી શકાય આમાં જ્યારે કાલ પેકેજનો ઉપયોગ કરતાં વિદ્યાર્થી પોતાની જાતે જે તે બાબતોને શીખે છે તે એની સાથે આંતરક્રિયા કરતાં જે તે બાબતોના પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરે છે કાંઈક નવા પ્રશ્નો ઉદભવ થાય તો એ વિશે વિચાર કરી અને એ પ્રશ્નોના ઉકેલો મેળવે છે અને પોતાની જાતે નવા જ્ઞાન તરફ આગળ વધે છે બહુ ઘણી વાર પોતાના તર્કને એ પુષ્ટ પણ કરે છે સુભાષભાઈ આપણે ખૂબ સુંદર વાત કરી કાલ પેકેજ માટે હવે જ્યારે આપણે એનો ઉપયોગ કરવા તરફ જ જઈ રહ્યા છે ત્યારે આ ઉપયોગ અંગે બલા પણ થોડો પ્રકાશ પાડી શકે હા સાહેબ જરૂરથી કાલના ઉપયોગ અંગેની પ્રક્રિયા શું અભ્યાસક્રમ કાલ માટે અનુરૂપ છે તો સ્લાઇડ દ્વારા જોઈશું આપણે કાલ સિસ્ટમ એ શિક્ષણનું મુખ્ય કે પ્રમુખ માધ્યમ બને છે જે વર્ગ શિક્ષણમાં સમગ્રપણે અથવા મહદઅંશે સ્થાન લે છે કોમ્પ્યુટર સહાયક શિક્ષણ આપવા માટેની સંકુલ સિસ્ટમમાં મૂડીરોકાણ કરવું અને કોર્સવેર વિકસાવવા તરોતાજા રાખવા પરિવર્તનો કરવા પડતા હોય છે કોમ્પ્યુટર સહાયક અધ્યયનમાં હાર્ડવેરની જાળવણી અને રિપેરિંગ વગેરે માટે ભૌતિક માળખાકીય સગવડો ઊભું કરવું પડે છે કાલ પેકેજના ઉપયોગ અંગેની આ બાબતો જોયા પછી આપણને એવું લાગે છે કે આ કાલ પેકેજ એના ઉપયોગની પ્રક્રિયાની અંદર એના બીજા કિસ્સાની અંદર કમ્પ્યુટર એ એક બીજું શૈક્ષણિક ઉપકરણ બને છે જે શિક્ષકને અભ્યાસક્રમના કેટલાક મુદ્દાઓમાં પૂરક બને છે આની સાથે આ કમ્પ્યુટર સહાયક અધ્યયન એ વર્તમાન સમયની અંદર ઉચ્ચ શિક્ષણની અંદર આપણને ખૂબ સરસ રીતે આવા ઉપકરણોના લીધે વર્ગખંડની અંદર મોટા સમૂહની અંદર અથવા તો કમ્પ્યુટરના માધ્યમથી ઘરે એકલા બેસીને પણ ખૂબ સુંદર રીતે શૈક્ષણિક પાયો મજબૂત કરવા માટે અને શિક્ષણની આગળની દિશા પકડવા માટે આવો અધ્યયન અનેક રીતે આપણને ઉપયોગી છે ચાલો ત્યારે આપને પુનઃ આ કમ્પ્યુટર સહાયક અધ્યયન એના વિશે હજુ આગળ ઘણું બાકી છે શિક્ષક હજી પણ પ્રત્યેક પાઠનો મુખ્ય આયોજક અને પાઠના મોટાભાગના મુદ્દાઓને સમજવાનું જ માધ્યમ છે પણ એમાં સહાયક માધ્યમ તરીકે આવા ઉપકરણોનો વિશેષ ઉપયોગ કરીને જુદા જુદા કોર્સવેર તૈયાર કરવાનું અથવા તો આવા અભ્યાસક્રમો તૈયાર કરવાનું અને અભ્યાસક્રમ ઉપર આધારિત કોમ્પ્યુટરના માધ્યમથી આવા ઉપકરણો તૈયાર કરવાની વાત આવે છે આવા ઉપકરણો તૈયાર કરતી વખતે આપણે નવા નવા મુદ્દાઓ તરફ આવા અનેક ઉપકરણો તૈયાર કરવાની યોજનાને જ કાલ